ફ્રેન્ડ્સ મારું નામ કાજલ તુસાર ધોળકિયા છે અને હું ગૃહિણી ચેલેન્જ ટૂમાં પાર્ટિસિપેટ કરું છું એના માટે હું આજે બનાવું છું પહાડી અમૃતસરી પનીર હવે સૌ પ્રથમ આપણે ગ્રેવી બનાવવા માટે એક પેનમાં બે ચમચી તેલ લેશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં ડુંગળી નાખવાની ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે ત્રણ ટમેટા લીધા છે અડધું શિમલા મરચું લીધું છે અને અડધી નાની વાટકી કાજુ લીધેલા છે અને લસણની પેસ્ટ લીધી છે 8-10 ફળી બધું આપણે પહેલા સાતરી લેવાનું હવે આપણે એમાં ટેસ્ટ મુજબ મીઠું નાખવાનું એક ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી હળદર આ બધું નાખી અને સરખી રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે ટમેટા ને ડુંગળી બે એકદમ પાકી ન જાય ત્યાં સુધી આને સાતળવાનું છે અને આમાં આપણે થોડું અડધી વાટકી જેટલું પાણી એડ કરશું હવે આ પાકી ગયું છે હવે આપણે આની ગ્રેવી થોડીક વાર પછી ઠંડુ થાય પછી આપણે આની ગ્રેવી તૈયાર કરશું હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયા પછી આપણે એની ગ્રેવી કરી લીધી છે મિક્સર જારમાં અને હવે આપણે સબ્જી બનાવશું અને એમાં બે મોટી ચમચી તેલ લેવાનું છે બે ચમચી જેટલું બટર લેવાનું છે તેલ ને બટર ગરમ થઈ ગયા પછી આપણે એમાં ડુંગળી અને સિમલા મરચા એડ કરવાના છે જેને મેં ઝીણું સમારી લીધું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં ડુંગળી ને સિમલા મરચા એડ કરશું આપણે ડુંગળી અને મરચાને સાતળવાના છે એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી હવે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે હવે આપણે એમાં ગ્રેવી ઉમેરશું આમાં થોડું પાણી નાખીને લઈ લેશું અડધી વાટકી પાણી લીધું છે અત્યારે આ સબ્જીની જે માપ છે એમાંથી 4-5 વ્યક્તિને થઈ જશે હવે આ ગ્રેવીને આપણે ઉકાળવાની છે હવે આપણી આ ગ્રેવી ઉકળવા માંડી છે હવે આપણે એમાં મસાલા એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અડધી ચમચી હળદર કાશ્મીરી લાલ મરચું પાવડર 1/2 ચમચી કિચન ચીલ મસાલો 1/2 ચમચી ગરમ મસાલો 1 ચમચી થોડી ખાંડ નાખશું ટેસ્ટ બેલેન્સ કરવા માટે પછી આપણે સારી રીતે હલાવી લેશું હવે આમાં મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આમાં 1 વાટકી દહીં એડ કરવાનું છે ઘરનું મોડું દહીં લેવાનું છે દહીં જરાય ખાટું ન હોવું જોઈએ દહીં નાખીને થોડીક વાર ચલાવવાનું છે એટલે દહીં ફાટી ન જાય હવે
હવે ગ્રેવી ઉકળવા માંડી છે હવે આપણે એમાં કસૂરી મેથી એડ કરશું થોડી હાથેથી ક્રશ કરી લેવાની હવે આટલું નું થઈ ગયા પછી આપણે એમાં પનીરના ટુકડા ઉમેરીશું આ મેં 250 ગ્રામ પનીર લીધું છે હવે આપણી આ ગ્રેવી સબ્જી એકદમ સરસ ઉકળી ગઈ છે ઓલમોસ્ટ આ સબ્જી રેડી જ છે પણ આપણે હવે આમાં ઉપરથી એક વઘાર કરવાનો છે જે આ શાકની ખાસિયત છે હવે આ સબ્જીની ગેસની ફ્લેમને સ્લો કરી આપણે એક વઘાર કરવાનો છે પેનમાં આપણે 2 ચમચી તેલ લઈ લેશું પછી એમાં 1 ચમચી બટર લેશું તેલને એકદમ ગરમ થવા દેવાનું છે પછી આપણે એમાં રાઈ 1 ચમચી રાઈ નાખીશું રાઈ સારી રીતે તતડી જાય પછી એમાં આપણે 1/2 ચમચી અજમો એડ કરવાનો છે અને એમાં 10-12 ફળી જીરું સમારેલું લસણ છે એને આપણે સાતડવાનું છે આ વઘાર ઉમેરતા સબ્જીનો આખો ટેસ્ટ બદલાઈ જશે હવે આપણું લસણ તતડાઈ ગયું છે હવે આપણી શાકમાં એડ કરશું હવે આ સબ્જી આપણી રેડી છે વઘાર ઉમેર્યા પછી આપણે 2 મિનિટ એને થવા દેવાનું છે એટલે એની સરસ એકદમ શાકમાં ફ્લેવર બેસી જાય હવે આપણે આમાં તેલ છૂટું પડી ગયું છે અને આપણી સબ્જી એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું આપણે એને કોથમીર અને ચીઝ વડે ગાર્નિશ કરશું જો છોકરાઓને વધારે પસંદ હોય તો આપણે અંદર પણ આમાં ચીઝ તમે એડ કરી શકો છો હવે આપણે સર્વિંગ પ્લેટમાં પરોઠા આચાર અને પાપડ સાથે આપણે એને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણે પહાડી અમૃતસરી પનીર તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો